આના ચક્કરમાં ઘરવાળાને ખુશખબરી આપવાની રહી ગઈ. અરે પપ્પા તમે શું કામ ચિંતા કરો છો, હું એ લોકોને બોલાવી લઉં છું. હા તો બોલાવ જલ્દી. બાબુ મોસાઈ, મારી ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ. તું બેસ, હું જે લોકોને બોલાવી લઉં છું. હા બેસ તું. અરે હસુમતી, અવંતિકા, અવંતિકા, કોકિલા, ક્યાં છે બધા? જલ્દી આવો. અરે ક્યાં છો હસુમતી? આખું ઘર માથે લીધું છે. ઘર માથે લેવા જેવી જ વાત છે. હા તને ખબર છે આપડી કોકિલાને જોવા માટે છોકરો આવે છે. અરે કોકિલા, પરણવાનું તો છે જ ને, અને અમે આજે તો છોકરો જોવા આવવાનો છે. આ બધી વસ્તુઓમાં સમય લાગી જાય બેટા. એટલે કે અમારી આરજે ની સાઇટ સીંગ માટે બોય ફેમિલી કમિંગ. શું બોલે સાઇટ સીંગ? ચૂપ રહે ને બાળ મંદિર. પણ મને એ કહો કે છોકરો કેવો છે, ફેમિલી કેવું છે? બધી તપાસ કરી લીધી છે, બહુ સારું ઘર છે, શ્રીમંત લોકો છે, બસ છોકરાને સાક્ષાત જોવાનું બાકી છે. ઓહો ફાધર ઇન લો, એમાં શું છે? એ આવશે એટલે આપણે બધા વોચ કરીશું જ ને. એટલે તારી વોચ માં કેટલા વાગે આવજો. જાને જલ્દી આ બ્રોશર ને તૈયાર કરીને લાવ. બ્રોશર? પપ્પા, એટલે કોકિલાને તૈયાર કરીને લાવો, છોકરો ગમે ત્યારે આવતો હશે. રાઈટ રાઈટ, ચલો ચલો ચલો. અને જો એ લોકો છે ને બહુ શ્રીમંત છે, બહુ મોટા માણસ છે, એટલે આપણે એમને પગે લાગવાનું? આપણે નહીં લાગવાનું, એવું કરવાનું કે એ લોકો આપણને પગે લાગે. સમજી? મોટી મોટી વાતો કરવાની. ભલે ભલે ભલે, હું જઈને છે ને ચા નાસ્તાની તૈયારી કરું છું. હા જા. અરે ભાઈ, આ ગોપાલ નું ઘર ક્યાં છે? અરે વાહ, આ એક છોકરો છે જે કોકિલાન જોવા આવ્યો. આવો છોકરો તો દીવો લઈને શોધવા જઈએ તો એ ન મળે. કોકિલાના તો નસીબ ઉગડી ગયા. વાહ વાહ, કેવા દે વાહ. કોણ ગોપાલ? ગોપાલ, ગોપાલ મહેતા. પેલો ગોપાલ તો વાત નથી કરતો, લોકોનો પૈસા લઈને પાછળ નથી આપતો. ના ના ના, આ તો બહુ સારો માણસ છે. આ તો ઉલટાની લોકોની મદદ કરે છે, પૈસાની જરૂર હોય તો આપે છે. સુમતી ક્યાં છે તું? અરે ક્યાં ગયા તમે લોકો? એકલ ગોપાલ રહે છે, પાછળ બાજુ રહી છે, અને એક નંબર નો ચાલુ માણસ છે. ઠીક છે, તો હું ત્યાં જઈને જ પૂછી જઉં છું. બહુ સરસ છે ને? યસ મમ્મી, લો અને જો તો કાર પણ કેટલી સરસ છે, એકદમ કોકિલાના ફેવરેટ કલરની. ઈ હા, હું તો કહું છું અત્યારથી બંનેના મન મળી ગયા છે. આપણા જમાઈ રાજા જેમ કોકિલા કહેશે એમ જ કરશે. સાચી વાત છે તમારી. એ પપ્પા ઈ લો, હું કોકિલાને બોલાવીને લાવું. હા હા ચાલ છે. કોકિલા આપા. નમસ્તે અંકલ. નમસ્તે. નમસ્તે આંટી. નમસ્તે સિસ્ટર ઈ લો. નમસ્તે. નમસ્તે. આવો આવો આવો. ચપ્પલ ઘરની બહાર કાઢે છે, આપણા જેવો સંસ્કારી છે. આવો 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 આવો, પ્લીઝ કમ. હાય હાય. ઘરનો જ માણસ છે બેટા, તું ત્યાં બેસ, લોકો ડરે છે. હાય હાય. આ ઘર અમારું છે, અમારું ઘર છે. આખા એરિયામાં સૌથી મોટું ઘર અમારું જ છે. હા પણ આ તો શું ઓફિસ નજીક પડે ને એટલે અહીંયા ઘર લીધું છે. બાકી આના કરતા મોટું ઘર અમારું માંડવીમાં છે. જુઓ તો આમ જાણે પેલેસ. અરે ના, હવે મહેલ જેવું છે. હા એ જ. ઘર શોધવામાં કઈ તકલીફ નથી પડી? ના ના, હું એ જ. ક્યાંથી પડે આ ઘર? એટલું મોટું છે, એટલું મોટું છે અને એટલું ફેમસ છે. તમે નહીં માનો, તમે કાલ ઉઠીને પૂછશો ને કે રસિકલાલ ક્યારે, તો કોઈ નહીં બતાવે. પણ તમે કહેશો ને કે આ એરિયામાં મોટું ઘર ક્યાં? સીધા અહીંયા. હા મોટું તો છે પણ. અચ્છા, એટલે આ જે બહાર ગાડી છે એ તમે જ લઈને આવ્યા છો? હા હું જ લઈ આવ્યો છું પણ. બહુ સરસ છે. અરે ગાડી
ગાડી તો આ કઈ નથી તમારી, અમારી પાસે છે ને 62 સીટર ની ગાડી છે. બોલો 62 સીટ્સ? આવડી કઈ ગાડી? ફુલ એસી લક્ઝરી. દસ ગાડીઓ છે, દસ ગાડી. એમાં શું છે કે હું ને ગોપાલ સાથે ભણતા હતા. અચ્છા અચ્છા. ગોપાલે મને 5 લાખ રૂપિયા આપવાનો વાયદો કરેલો. એવું? હજી 4 લાખ નું પત્યું નથી, ત્યાં બીજા 5 લાખ. હા 420, તારો દીકરો 420 છે. એટલે તમે કોકિલાને જોવા નથી આવ્યા? ના. માણસ આજ પછી આ ઘરમાં આવ્યા છે તો આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી, સમજી ગયો? મને પૈસા તો આપીશ ને ભાઈ? પૈસા? શેના પૈસા? મેં મારું દેવું ચૂકતે કરવા મારા શેઠ પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા. મને એમ હતું કે એમણે આપેલી મુદત સુધીમાં હું પૈસાની કોઈ ને કોઈ વ્યવસ્થા કરી જ લઈશ, પણ વ્યવસ્થા ના થઈ શકી. હવે તું જ એક છેલ્લો આશરો છે, મારી મદદ કરજે ભાઈ. ભાઈ આવું ના કર. તું ગોપાલ છે, તારા વગર તારા સુદામા જેવા મિત્રનો બીજો કોઈ આશરો નથી. તે દિવસે આપણે રસ્તા પર મળી ગયા હતા ત્યારે તે જ તો કહેલું ને કે તું બહુ ટોચ પર પહોંચી ગયો છે, તારે પૈસાની કોઈ કમી નથી. તારા સુદામાની લાજ હવે તારા હાથમાં છે ગોપાલ. ભગવાનને ટેન્શનમાં જોઈને મજા આવી રહી છે. શું થયું? ટેન્શન નથી, મૂંઝવણ છે. અને આ રમેશ કોણ છે? અને ગોપાલને પૈસા વાળો સમજીને 5 લાખ રૂપિયા શું કામ માંગવા આવ્યો? રમેશ? હા, અમે સાથે ભણતા હતા. પણ થયું શું? અચાનકથી એને 5 લાખ રૂપિયાની જરૂર કેમ પડી? એને એના શેઠને 5 લાખ રૂપિયા ચૂકવવાના છે અને એ ન ચૂકવી શક્યો તો એને અને એના પરિવારને આત્મહત્યા કરવાનો વારો આવશે. મને એ નથી સમજાતું કે સીધો તારી પાસે શું કામ આવ્યો, એવું સમજીને કે આટલી મોટી રકમની તું એને મદદ કરી શકીશ. એ શું છે ને, એમાં થયું એમ કે એક દિવસ એ મને માર્કેટમાં મળ્યો હતો. હા હા સર, હા હા, ભલે. અરે રમેશ કેમ છે ભાઈ? અરે ગોપાલ કેમ છે? કેટલા વર્ષો પછી મળ્યા નહીં? હા યાર, આ સ્કૂલ ખતમ થઈ ગઈ એના પછી છેક આજે મળીએ છીએ આપણે. હા યાર સાચે. શું કરે છે? કઈ જોબ બોબ મળી કે નહીં? જોબ? અને હું? મારો તો પોતાનો બિઝનેસ છે. અરે 3-4 ગાડી એમ જ પડી છે એટલે આપણે જોબ બોબ? અરે ગાડીઓ પડી છે તો પછી આ બાઇક લઈને ક્યાં નીકળ્યો? હા શેઠ ને. હા તું કામ શું કરે છે? અરે યાર હું એક શેઠ ને ત્યાં ગાડી ચલાવું છું. શું તું ડ્રાઈવર છે? હા કેમ? મને લાગ્યું કે આ ગાડીમાંથી તું ઉતર્યો તો આ ગાડી તારી હશે. ના ભાઈ ના, શું મજાક કરે છે ગરીબ માણસ ને. અરે અમારા તારા જેટલા સારા નસીબ ક્યાં કે તારી જેમ મોટા માણસ બની શકીએ. હે ચાલ ભાઈ હું નીકળું છું. ચાલ ભાઈ ફરી મળીશું. હા ચાલ. અને ત્યારે હું એને કહી નહીં શક્યો કે હું એના જેટલો જ કડકો, અરે એનાથી વધારે કડકો માણસ છું. અને એને એમ લાગ્યું કે હું એની મદદ કરી શકીશ. અરે મને એ નથી સમજાતું કે ખોટું બોલવાની શું જરૂર હતી? અરે માણસે મોટો અને મહાન બનવા માટે મહેનત કરવાની બદલે આમ ખોટું શું કેમ બોલે છે? હવે મારે એને કેવી રીતે સમજાવો કે તે, એટલે કે મેં
જે કહ્યું એ ખોટું હતું? Now that is your વ્યક્તિગત સમસ્યા, એ તમારો પ્રોબ્લેમ છે અને હવે પરીક્ષા તમારી છે.